વાઇબ્રન્ટ લાઇન્સ માં હું જિગ્નેશ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વાત કરીએ આજના બુલેટિનની અમદાવાદમાં આજે મોંગવારીને લઈને કોંગ્રેસ દ્વારા વિશાળ સાયકલ રેલી કાઢવામાં આવી હતી રાજ્યમાં જેવી રીતે પેટ્રોલ ડીઝલના ભાવ અને તેલના ભાવ વધી રહ્યા છે તેને લઈને અમદાવાદમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા સાયકલ રેલી કાઢવામાં આવી હતી જેમાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ જોડાયા હતા અને આ મામલે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ નિવેદન આપ્યું હતું કે એક તરફ લોકો મોંગવારીથી ત્રાહીમામ છે અને તેવા સમયે સરકાર લોકો પાસેથી લૂંટ મચાવી રહી છે ત્યારે કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે મોંઘવારી મુદ્દેનું આ આંદોલન એ કોંગ્રેસનું આંદોલન નથી પરંતુ આ આંદોલન જનતાના આંદોલનમાં પરિવર્તિત થઈ ગયું છે જો કે એક બાજુ બનાસકાંઠામાં કોરોનાના કેસનો રાફડો ફાટ્યો છે ત્યારે આ સાયકલ રેલીમાં કોરોનાની તમામ ગાઈડલાઈનને નેવે મુકાઈ હતી આજે ભાવનગરને રૂપિયા સિત્તેર કરોડના વિકાસ કાર્યોની ભેટ મળી છે ભાવનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે નવનિર્મિત ભાવનગર કેન્સર કેર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને તેની સાથે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બસો બાણું પ્રજાર્પણ કર્યા હતા અને આ સિવાય અમૃત યોજના અંતર્ગત ફાઈવ એમએલડીના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત નારી ગામ ખાતે તળાવનું લોકાર્પણ તથા મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત સીસી રોડના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું રાજ્ય જ્યારે કોરોનાની બીજી લહેરથી ધીમે ધીમે રૂજાઈ રહ્યું છે ત્યારે બનાસકાંઠાની સુઈ ગામ બોર્ડર રોજ નાગાલેન્ડથી એક બટાલિયન આવી હતી જે જવાનોને થરાડની સ્કૂલમાં ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હતા જોકે હાલ કોરોના પોઝિટિવ જવાનોની જરૂરી ટ્રીટમેન્ટ ચાલુ કરી દેવામાં આવી છે જોકે હજુ પણ ઘણા સૈનિકોના કોરોના રિપોર્ટ આવવાના બાકી છે રાજ્યમાં આજે ફરી વખત ખાદ્ય તેલના ભાવમાં ધડખમ ભાવ વધારો ઝીંકવામાં આવ્યો છે તેમજ તેલના ભાવમાં ફરી આજે રૂપિયા ત્રીસ થી લઈને એકસો પચાસ રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે ત્યારે લોકોમાં મોંઘવારીને લઈને ખૂબ જ રોષ જોવા મળ્યો છે કેમ કે ગયા વર્ષ કરતા આ વર્ષે તેલના ભાવમાં સરેરાશ પાંચસો થી સાતસો રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે તેલના ડબ્બાની વાત કરીએ તો સિંગતેલનો ડબ્બો ચોવીસો અને કપાસિયા તેલનો ડબ્બો ચોવીસો રૂપિયાએ પહોંચ્યો છે શ્રાવણ માસ નજીક આવી રહ્યો છે અને સાતમ આઠમના તહેવારો નજીક છે ત્યારે તેલમાં ધડકમ ભાવ વધારાથી ગૃહિણીઓનું બજેટ ખોળવાયું છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ રહેશે જેમાં દક્ષિણ ગુજરાતમાં ત્રણ દિવસ અને સૌરાષ્ટ્રમાં બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે અને આ સિવાય ઉત્તર ગુજરાત અને અમદાવાદના અમુક વિસ્તારોમાં પણ છૂટો છવાયો વરસાદ રહેશે એવી આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્રના દરિયા કિનારે લો પ્રેશર અને સર્ક્યુલેશન લઈને ફરી ચોમાસુ સત્ર બે વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવ્યું હતું પેગાસૂસ વિવાદને લઈ અને વિપક્ષનું જોર આજે પણ ગઈકાલની જેમ યથાવત રહેતા આજે પણ સત્રને સ્થગિત કરવું પડ્યું હતું આજના દિવસની શરૂઆતમાં કોંગ્રેસ સાંસદ મનિકમ ટેગોરે લોકસભા સ્થગિતનો પ્રસ્તાવ આપ્યો હતો મીડિયા રિપોર્ટ કરી બુધવારે દરેક રાજ્યમાં પત્રકાર પરિષદ કરશે અને સાથે બાવીસ જુલાઈના રોજ દેશભરના રાજભવનથી વિરોધ માર્ચ પણ કાઢશે અને હાલ મળતી અપડેટ પ્રમાણે લોકસભાની કાર્યવાહી ગુરુવાર સવારે અગિયાર વાગ્યા સુધી મુલતવી રાખવામાં આવી છે ગઈકાલે બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુંદ્રાની ધરપકડ કરવામાં આવી હતી રાજ કુંદ્રાની અશ્લીલ ફિલ્મો બનાવવાના આરોપમાં ધરપકડ કરાઈ છે રાજ કુંદ્રા એક વોટ્સએપ ગ્રુપમાં જોડાયેલ હતા જેની અંદર તમામ લોકો અશ્લીલ ફિલ્મોના બિઝનેસ સાથે સંકળાયેલા હતા આ કેસને લઈ અને છ લોકોની મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અશ્લીલ કેસમાં ધરપકડ કરાયેલ રાજ કુંદ્રાને કોર્ટે ત્રેવીસ જુલાઈ સુધી પોલીસ રિમાન્ડ પર મોકલ્યો છે તેમજ સોમવારે રાતે ધરપકડ થયા બાદ આજે રાજકુન્દ્રાને આ મામલે અશ્લીલ કન્ટેન્ટ કેસમાં એસપ્લાન્ડે કોર્ટ ખાતે રજૂ કરવામાં આવ્યો છે બુલેટિનમાં બસ અત્યારે આટલું જ વધુ જાણકારી માટે જોતા રહો વાયબ્રન્ટ લાઈવ ન્યૂઝ નિર્ભય સત્ય જનતાનો અવાજ